गुड मॉर्निंग स्टूडेंट्स, आज आपणे इनडायरेक्ट स्पीच में प्रश्नार्थ वाक्य में जो बीजा वाक्य है तेनी चर्चा करीशुं कि कई रीते वाक्य बनावामां आवे छे। तो प्रश्नार्थ वाक्य में जो वाक्य नंबर लखे छे ચિહ્ન નીકળી જશે।
હવે આ બંને શબ્દોને આડાવડી કર દો. યુ એટલે કોણ? સાંભળનાર. તો કોણ છે મોના? એટલે સી. અને વોઝ અથવા તો વેર વાક્યમાં આપેલું હોય ને ત્યારે તમારે હેડબીન મૂકી દેવાનું. હેડબીન ધ પ્રીવિયસ ડે, યસ્ટરડે છે એનો ફેરફાર તમને ખબર હોય છે કે પ્રીવિયસ ડે થાય છે. જેટલા વાક્યો લખેલા છે એકવાર બધા તમે ફરીથી જોઈ લો કે જેથી તમને ખ્યાલ આવે. તો સોના, આસકડ, મોના, વેર, પછી યુ છે એનું આપણે શું કરશું? સે. અને વેરની જગ્યાએ આપણે હેડબીન મૂકીને ધ પ્રીવિયસ ડે કરીશું. ત્યાર પછી હવે આપણે આગળ બીજા જોઈએ છીએ. બીજા એટલે કે આજ્ઞાર્થ વાક્ય હોય તો આજ્ઞાર્થ વાક્યના ફેરફાર કઈ રીતે થાય છે તેની ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલા તો નિયમ સમજી લો. આજ્ઞાર્થ વાક્ય તો જે વાક્યમાં કોઈને કઈ આજ્ઞા કરવામાં આવી હોય ને એવા વાક્યને આપણે શું કહી દઈશું? આજ્ઞાર્થ વાક્ય. મુખ્યત્વે વાક્ય આપણે ચાર પ્રકારના હોય છે. જેમ કે એક તો પ્રશ્નાર્થ વાક્ય છે, વિધાન વાક્ય છે, આજ્ઞાર્થ વાક્ય છે, ઉદ્ગાર વાક્ય છે. બરાબર. તો આ દરેકને આપણે સમજવાની જરૂર છે. વિધાન વાક્યને આપણે કેવી રીતે ઇનડાયરેક્ટમાં ફેરવવું તે આપણે જોઈ લીધું. પ્રશ્નાર્થ વાક્ય પણ જોઈ લીધું. હવે આજ્ઞાર્થ વાક્ય જોઈએ છે. તો જે વિધાન વાક્યના અંતે પૂર્ણ વિરામ હોય છે ને એમ આજ્ઞાર્થ વાક્યમાં અંતે પૂર્ણ વિરામ જ આપેલું હોય છે. આજ્ઞાર્થ વાક્યની ક્રિયા શરૂઆત છે ને અવતરણ ચિહ્નમાં ક્યાંથી થાય છે? ક્રિયાપદથી થાય છે. અને વાક્યની શરૂઆતમાં વિનંતી સૂચવવા કેટલીક વાર આપણને પ્લીઝ શબ્દ પણ વપરાયેલો જોવા મળશે. આજ્ઞાર્થ વાક્યનું જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચ કરો ત્યારે તેનો ભાવાર્થ ખાસ સમજવાનો કે આ વાક્યમાં શું કહેવા માંગે છે. વાક્યનો અર્થ સમજીને તમારે એના માટે વપરાતા વચ્ચે જે અત્યાર સુધી ફિક્સ હતું સેટ ટુના બદલે આસકડા મૂકતા હતા. પણ હવે એવું કંઈ નક્કી નથી. આજ્ઞાર્થ વાક્યમાં અલગ અલગ શબ્દ આવશે. જેમ કે હું તમને અહીંયા લખું છું કયા કયા શબ્દો, જેવો ભાવ હોય એ પ્રમાણે શબ્દો મૂકવાના છે. જો ફરજનો ભાવ હોય આ બધું જે મૂકો છો ને બધું સેટ ટુ ના બદલે મૂકો છો તો શું મૂકવાનું? ઓર્ડર્ડ અથવા કમાન્ડેડ. ઓર્ડર કે કમાન્ડેડ મૂકવામાં આવે છે. પછી વિનંતીનો ભાગ હોય તો રિક્વેસ્ટેડ. સલાહનો ભાગ હોય એડવાઇસ્ડ. પછી સૂચનનો ભાગ હોય સજેસ્ટેડ.
सजेस्टेड सूचन अने सूचनामां फरक छे अने सूचनानो भाव होय तो इंस्ट्रक्टेड इंस्ट्रक्टेड મૂકવામાં આવે છે બાકી તમને કઈ જ ખબર ના પડે કે કે કર વાક્યમાં તો સેટ ટુ ના બદલે ટોલ્ડ કે આસપણ તમારી રીતે તમે મૂકો તો ચાલે છે બરાબર અને વાક્યમાં આપેલા જે પ્લીઝ કે એવો કોઈ પણ શબ્દ હોય તે તરત જ વાક્યમાંથી કાઢી નાખવાનો છે સંયોજક ધેટ કે ઇફ વપરાતું નથી પરંતુ જો અવતરણ ચિહ્નની અંદરનું વાક્ય હકાર હોય ને અહીંયા ધેટ કે ઇફ કશું નહીં આવે પણ હકાર વાક્ય હોય તેને ટુ વડે જોડી દેવાનું અને નકાર હોય તો નોટ ટુ વડે જોડવું આટલા નિયમો છે એકવાર ફરીથી તમે બધા નિયમો ધ્યાનથી વાંચી લો એટલે વધારે ખ્યાલ આવશે કે આ નિયમોમાં શું કહેવામાં આવ્યું છે તો પહેલું આજ્ઞાર્થ વાક્યમાં આપણે કોઈને કંઈક આજ્ઞા કરીએ છીએ તેવા વાક્યને આપણે આજ્ઞાર્થ વાક્ય કહીશું અને આજ્ઞાર્થ વાક્યના અંતે તમને પૂર્ણ વિરામ એટલે કે વિધાન વાક્ય કહેવાય તેને પૂર્ણ વિરામ જોવા મળશે ચિહ્નમાં આજ્ઞાર્થ વાક્યમાં ક્યારેય ઉદ્ગારની સાઈન નહીં હોય પ્રશ્નાર્થ પણ નહીં હોય હવે આવા વાક્યમાં તમે સેડ ટુના બદલે અલગ અલગ શબ્દો પસંદ કરી શકો છો પરંતુ તે પસંદ કરવા માટે સૌથી પહેલાં તો તમારે અવતરણ ચિહ્નમાં આપેલું વાક્ય છે ને એ કેવા પ્રકારનો ભાવ દર્શાવે છે તે જાણવું જરૂરી છે તમે એ વાક્ય વાંચો અને તમને એવું લાગે કે આ વાક્યમાં ફરજ કોઈ પાડવામાં આવી છે કે તમારે આ કરવું જ જોઈએ ફરજ છે તમારી ડ્યુટી છે કોઈ બોસ છે પોતાના પ્યુનને કહેને કહી રહ્યો છે બરાબર કે કોઈ કમાન્ડ આપી રહ્યો છે તો વિચારવાનું સેટ ટુના બદલે તમે ઓર્ડર્ડ કે કમાન્ડેડ મૂકશો જે પણ શબ્દો હશે બધા ભૂતકાળમાં હશે ત્યાર પછી કોઈ પેરેન્ટ્સ છે કોઈ નાના બાળકને કે શિક્ષક છે વિદ્યાર્થીને કંઈક આમ વિનંતી કરી રહ્યા હોય કે કોઈ મોટો ભાઈ કે બહેન છે નાના ભાઈ બહેનને કહેતા હોય તો એ વખતે શું આવશે રિક્વેસ્ટેડ આ બધા શબ્દો સેટ ટુના બદલે જ મૂકવાના છે પછી એ માની લો કે સલાહ કોઈને કંઈ આપવામાં આવી છે સલાહનો ભાવ હોય તો એડવાઇસ ન મૂકવાનું સૂચનનો ભાવ હોય તો સજેસ્ટેડ મૂકવાનું અને સૂચનાનો ભાવ હોય તો ઇન્સ્ટ્રક્ટેડ મૂકવામાં આવે છે અને જો તમને કંઈ જ ખબર ના પડે કે આ વાક્ય શું કહેવા માંગે છે તો તમે એવા વાક્યોની અંદર કેટલીક વાર તમે સેડ ટુના બદલે ટોલ્ડ મૂકશો તો પણ ચાલે છે અને આસકડ પણ મૂકી શકો છો પણ જ્યાં તમને સીધો જ ખબર પડતી હોય કે આ વાક્યમાં આવું જ કહેવા માંગ્યું છે તો તમને ખબર પડવી જ જોઈએ કે આમાં હું આમાંથી કોઈ પણ એક ક્રિયાપદ મૂકું છું અને કોઈ વ્યક્તિ વિદ્યાર્થી એવું પણ કરે કદાચ આમાંથી કંઈ તૈયાર ના કરવું હોય કે હું તો એમને આસપડ મૂકી દઈશ તો એ ખોટું છે એ તો બધા આટલા બધા બધાને વાંચીને ખબર પડી જ છે કે આ વાક્યમાં ભાવની ખબર નથી પડતી ને વિદ્યાર્થી આ મૂકી તો બરાબર છે પણ તમને સામે દેખાતું જોઈએ કે આમાં ઓર્ડર કરેલો છે અને પછી તમે આસપડ મૂકો તો ખોટું છે હવે આવા વાક્યોમાં અવતરણ ચિહ્નને કાઢીને ધેટ કે ઇફ મૂકવામાં આવતું નથી તો તેના બદલે શું મૂકીશું આપણે તો તમારે જોવાનું કે અવતરણ ચિહ્નમાં આપેલું વાક્ય જો હકાર હોય ને તો તમારે ટુથી વાક્યને જોડી દેવાનું છે અને જો તમારું વાક્ય નકાર હોય તો નોટ ટુથી જોડવામાં આવે છે જ્યારે તમે અવતરણ ચિહ્નનું કોઈ પણ વાક્ય જોઈશો ને તો એમાં પહેલું તમારે ક્રિયાપદ હશે અને ક્રિયાપદને તમે ટુથી જોડી દે જેમ કે એક એક્ઝામ્પલ કહું કોઈને આપણે કોઈને કહેતા હોય કે ઓપન ધ ડોર આ આજ્ઞાર્થ વાક્ય છે આપણે કોઈને આજ્ઞા કરી છે ઓપન ધ ડોર ક્લોઝ ઓપન યોર બુક ક્લોઝ યોર બુક શટ ધ ડોર બરાબર તો આવા વાક્યોમાં તમે વિદ્યાર્થીને જણાવી શકો છો કે તેમણે કઈ રીતે વાક્યને પૂરું કરવાનું છે તો આવા વાક્યોને તેણે ટુ વડે જોડી નાખવાનું એટલે કે હકાર વાક્ય તેનું થઈ જશે અને એ હકાર વાક્ય હશે તો ટુ વડે જોડવાનું અને નકાર હશે તો નોટ ટુ વડે જોડવામાં આવે છે તો આપણે એને અનુરૂપ હવે કેટલાક એક્ઝામ્પલ જોઈએ છે કે કઈ રીતે વાક્ય બનાવવામાં આવે છે
नंबर एक द डॉक्टर सेड टू मी स्टॉप स्मोकिंग. हमें डॉक्टर छे પોતાના પેશન્ટને શું કરે તો શું કરે છે વિનંતી કરે હવે સામે વાળો કદાચ પેશન્ટ છે બંધ કરે પણ ખરા કે ના પણ કરે સ્મોકિંગ સલાહ પણ આપી શકતો હોય છે તો ધ ડોક્ટર હવે આપણે સેટ ટુ ના બદલે રિક્વેસ્ટેડ પણ લખી શકીએ છે ધ ડોક્ટર રિક્વેસ્ટેડ મી. હવે વિચાર ઔત્ર ચિહ્ન કાઢીને આપણે છે ને આ વાક્યમાં ઇટ કે ધેટ તો નથી મૂકતા. આ સ્ટોપ શું છે ક્રિયાપદ તો અને વાક્ય કેવું છે સ્ટોપ સ્મોકિંગ હકાર વાક્ય છે તો એને સાથે જોડતો ટુ ટુ સ્ટોપ સ્મોકિંગ. બીજું વાક્ય ધ ઓલ્ડ મેન ડોક્ટર છે સલાહ આપે રિક્વેસ્ટ ના કરી શકે ધ ઓલ્ડ મેન સેડ ટુ ધ ડ્રાઈવર ટુ ધ ડ્રાઈવર પ્લીઝ ગીવ મી યોર લિફ્ટ પ્લીઝ ગીવ me a lift. હવે એક વૃદ્ધ માણસ છે એ કોઈ ગાડી વાળો જતા હોય ડ્રાઈવર કે કોઈ પણ એને એમ કે છે કે તમે મને લિફ્ટ આપશો અહીંથી બેસાડીને ત્યાં સુધી લઈ જશો ત્યારે આપણે લગભગ શું કરીએ રિક્વેસ્ટ કરીએ સામેવાળાની ઈચ્છા હોય તો બેસાડે ના પણ પાડી શકે છે તો આપણે શું કીધું સેટ ટુ ના બદલે રિક્વેસ્ટેડ તો ધ ઓલ્ડ મેન ડ્રાઈવર. હવે અવતરણ ચિહ્ન કાઢી નાખવાના છે ઓકે. ત્યાર પછી બધાએ વાક્યમાં આપેલું પ્લીઝ શબ્દ પણ કાઢી નાખવાનો અને પ્લીઝ કાઢો છો એટલે તમારી પછી પાછળ શું આવે છે ક્રિયાપદ. ગીવ મી યોર લિફ્ટ વાક્ય હકાર છે તો તેને છોડવાનું પોતી ટુ ગીવ તો મૂકો છે ને એટલે ગીવ નું પછી ગેવ કેવું ના કરી દેતા. હવે મી છે તો મી ને અનુરૂપ આપણે ફેરફાર કરો કોણ છે મી એટલે પહેલો પુરુષ તો ધ ઓલ્ડ મેન એટલે કોણ થાય હી થાય બરાબર પણ કર્મણે રૂપ છે તો આપણે મી નું શું કરી દેશો હિમ ગીવ હિમ અ લિફ્ટ અને ફૂલ સ્ટોપ. ત્યાર પછીનું વાક્ય જોઈએ છે માય મધર સેડ ટુ મી માય મધર સેડ ટુ મી સેડ ટુ મી બ્રશ યોર ટીથ બિફોર આઈ વેન્ટ ટુ બેડ for you આપણે વાક્યમાં ગો આપ્યું છે ગો ટુ બેડ તો જુઓ માતા છે બાળકને મી એટલે કોણ નાનું બાળક કોઈ પણ હશે બોય કે ગર્લ એને એવું કહે છે કે બ્રશ યોર ટીથ બિફોર આઈ ગો ટુ બેડ એમ કીધું કે તું પથારીમાં જાય ને
એ પહેલા તારે તારા દાંતને સફાઈ કરવાની છે. બિફોર બ્રશ યોર ટીથ, બિફોર યુ યોર છે એટલે યુ જ આવશે, યુ ગો ટુ બેડ. હવે તમે સમજો, માતા છે બાળકને શું કરવાની છે, સલાહ જ આપવાની છે. તો માય મધર એડવાઇસ ડ મી મી. હવે વાક્ય જો, પાછળનું આખું વાક્ય વાંચી લો એટલે ખબર પડશે હકાર છે કે નકાર. તો વાક્ય હકાર હોય તો શેનાથી જોડી દેવાનું, ટુ બ્રશ, ટુ બ્રશ. હવે યોર છે તો કોણ છે, સાંભળનાર મી છે. તો યોર ટીથ છે તો આપણે મી ને અનુરૂપ શું થશે, માય ટીથ. માય ટીથ બિફોર, હવે મેઇન ક્રિયા પછી યુ, જેમ આપણે યોર નું માય કર્યું તો યુ નું શું થશે, આઈ. આઈ ગો વર્તમાન કાળ છે ત્યારે ભૂતકાળમાં શું થશે, મેન. આઈ મેન ટુ બે. એકવાર જેટલા લખેલા છે ને વાક્ય પહેલા જોઈ લો કે જેમાંથી તમને ખ્યાલ આવે. તો માય મધર સેડ ટુ મી બ્રશ યોર ટીથ બિફોર યુ ગો ટુ બેડ. તો માય મધર એડવાઇઝડ મી ટુ બ્રશ માય ટીથ બિફોર આઈ ગો વેન્ટ ટુ બેડ. એક એક શબ્દને ધ્યાનમાં રાખવાનું છે તમારે, કે ક્યાં ક્યાં તમારે ચેન્જ કરવાનો છે, ક્યાં નથી કરવાનો, અને એ પ્રમાણે કરશો તો ચોક્કસ તમે બધા જ વાક્યને સમજીને સારી રીતે પૂર્ણ કરી શકવાના છો. એટલે દરેક જણે પોતે જેટલા વાક્યો છે ને પહેલાં ધ્યાનથી વાંચતા જાઓ, સમજતા જાઓ. પહેલું વાક્ય છે, ધ ડૉક્ટર સેડ ટુ મી સ્ટોપ સ્મોકિંગ. તો ડૉક્ટર છે કોઈ પણ પેશન્ટને એને સલાહ આપે છે. ડૉક્ટર એડવાઇઝ ધ મી સ્ટોપ સ્મોકિંગ, વાક્ય હકાર છે. તો આવા વાક્યને તમે ટુ વડે જોડશો તો ટુ સ્ટોપ સ્મોકિંગ. બીજું વાક્ય છે, ધ ઓલ્ડ મેન સેડ ટુ ધ ડ્રાઈવર પ્લીઝ ગીવ મી અ લિફ્ટ. તો ધ ઓલ્ડ મેન સેડ ટુ ધ ડ્રાઈવર, તો સેડ ટુ ના બદલે શું મૂકશો, રિક્વેસ્ટેડ. કારણ કે કોઈ માણસને ગાડી લઈને જતા હોય ને આપણે નથી કહેતા, તમે અહીં સુધી જાઓ છો તો મને અહીંયા ધારો કે ઉતારી દેજો ને આટલે સુધી તો પહોંચી જાય ત્યાં, પણ સામેવાળો બેસાડે અથવા ન પણ બેસાડે, તમને ઓળખતો હોય કદાચ બેસાડે કે ભાઈ ચલો તમે ઓલ્ડ છો થોડા તો તમને બેસાડી દઉં, તો તમે શું કરો છો, એને રિક્વેસ્ટ કરો છો. ધ ઓલ્ડ મેન રિક્વેસ્ટેડ ધ ડ્રાઈવર. પછી પ્લીઝ જેવો શબ્દ હોય ને તો વાક્યમાંથી કાઢી નાખો, એટલે પ્લીઝ નીકળે છે તો પહેલો શબ્દ કયો છે, ગીવ છે. તો ગીવને તમે ટુ વડે જોડી કાઢશો એટલે શું આવશે, ટુ ગીવ. મી છે તો મીનો ફેરફાર બોલનાર પ્રમાણે થશે, એટલે આપણા વાક્યમાં બોલનાર કોણ છે, ધ ઓલ્ડ મેન, તો શું થશે, હિમ, કર્મણી રૂપ છે. તો હિમ અ લિફ્ટ. નંબર ત્રણ, માય મધર સેડ ટુ મી બ્રશ યોર ટીથ બિફોર યુ ગો ટુ બેડ, કે પથારીમાં સુવા જાય તે પહેલાં તારે તારા દાંતનો બ્રશ કરવો જોઈએ. તો માય મધર એડવાઇઝ ધ મી ટુ બ્રશ, માય છે ત્યાં, સોરી યોર છે એટલે એનો ફેરફાર બીજો પુરુષ છે યુ, તો તેનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થશે. એટલે કોણ છે આપણે વાક્યમાં સાંભળનાર, મી. તો મીના કયા બધા રૂપ, બધા રૂપો યાદ કરી લો, આઈ છે, મી છે, માય છે, માઇન છે, બરાબર. તો માઇન શબ્દ ત્યારે જ આવે કે પાછળની વસ્તુ તમારે લખવી ના હોય, જ્યારે કે યોર ટીચ છે એની જગ્યાએ ખાલી એકલું યોર લખ્યું હોય અથવા યોર્સ લખ્યું હોય ત્યારે તમે માઇન વાપરો છો. વાક્યની શરૂઆતમાં જ આવી આવે, માલિકી દર્શક હોય ને પાછળ કોઈ શબ્દ ઉપર તમારી માલિકી છે, હક છે. યોર ટીચ એટલે આપણા દાંત છે તો આપણા જ અધિકાર છે એને શું કરવા. તો અહીંયા આઈ ટીથ ના બોલે પણ માય ટીથ. બિફોર યુ એટલે સાંભળનાર, ફરીથી યુ ગો ટુ બેડ, તો યુની જગ્યાએ એવો મુખ્ય ક્રિયા પછી એટલે આઈ આવશે, આઈ. અને ગોનો ભૂતકાળ થશે વેન્ટ, આઈ વેન્ટ ટુ બેડ. ખાસ ધ્યાનમાં રાખવાનું અવતરણ ચિહ્ન કાઢી નાખવાના, વાક્ય હકાર હોય તો ટુથી જોડવાનું અને નકાર હોય તો નોટ ટુથી. અને આજ્ઞાત વાક્યમાં પ્રશ્નાર્થ વાક્યો હોય એ પણ ધ્યાનમાં રાખજો,
કે સાદો અને હકાર હોય તો પુથી જોડવાનો નકાર હોય તો નોટ પુથી વાક્યમાંથી પ્લીઝ જેવા શબ્દો કાઢી નાખવાના છે અને આટલા નિયમો ધ્યાનમાં રાખશો તો તમને ખ્યાલ આવશે આજે આપણે માત્ર હકાર જ વિધાન ભણ્યા છીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે નકાર વાક્યનો પણ અભ્યાસ કરીશું અને આ જેટલા થયા છે ને બધા જ તમે ધ્યાનથી જોઈ લેજો એકવાર વિડીયો આખો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ ને આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું